આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ, હું પંડ્યાર્થી. ગુજરાત રાજ્યના ડીજીપી તથા પંચમહાલ રેન્જ ગોધરા નાયબ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કરોડિયા જિલ્લાઓના પોલીસ સ્ટેશનમાં લાંબા સમયથી પડી રહેલ બિનવારસી વાહનોના નિકાલ કરવા સૂચનાઓ કરી હતી, જે અનુસંધાને દાહોદ પોલીસ અધિક્ષક બલરામ મીણા નાઓની જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપી પોલીસ અધિક્ષક જગદીશ બાંગરવાની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી હતી અને ગત તારીખ 10/5/2023ના રોજ ગરબાડા રેફરલ હોસ્પિટલ કમ્પાઉન્ડ ખાતે ગરબાડા પોલીસ સ્ટેશનના નાના મોટા કુલ 133 વાહનો જે વાહનોની કમિટી દ્વારા રૂપિયા 2,07,000 અપસેટ વેલ્યુ નક્કી કરવામાં આવી હતી તથા 4,25,000 મિનિમમ બેઝ વેલ્યુ નક્કી કરવામાં આવી હતી, જ્યાં જેસવાડા પોલીસ સ્ટેશનના 37 વાહનો જેની અપસેટ વેલ્યુ 44,800 નક્કી કરવામાં આવી હતી તથા મિનિમમ બેઝ વેલ્યુ 1,50,000 કમિટી દ્વારા નક્કી કરવામાં આવી હતી, જેની ગત તારીખ 10/5/2023ના રોજ ગરબાડા રેફરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કમિટીની અધ્યક્ષ એસપી જગદીશ બાંગરાવ તથા કમિટીની સભ્ય ગરબાડા મામલતદાર સભ્ય એઆરટીઓ દાહોદ તથા ગરબાડા પોલીસ મથકના પીએસઆઈ જેએલ પટેલ તથા જેસવાડા પીએસઆઈ તથા સભ્ય એમટીએમટી વિભાગ દાહોદ હાજર રહ્યા હતા અને કમિટીની અધ્યક્ષતાની હાજરીમાં હરાજી યોજવામાં આવેલ, જે હરાજીમાં કુલ 142 વેપારીઓ હાજર રહ્યા હતા અને ગરબાડા પોલીસ સ્ટેશનના કુલ 133 વાહનો તથા જેસવાડા પોલીસ સ્ટેશનના કુલ 37 વાહનોને મળી કુલ 170 વાહનોની હરાજી બોલી લગાવવામાં જણાવતા વેપારીઓ વચ્ચે ભારે રસાકસી જામી હતી, જેમાં હરાજીના અંતે સૌથી ઊંચી બોલી બદલી ગોધરા રહેવાસી બદરી આલમ એ ગરબાડા પોલીસ મથકના નાના કુલ 130 વાહનો જે વાહનોની બોલી રૂપિયા 7,50,000 તથા મોટા વાહનોની 3 જેની બોલી રૂપિયા 1,57,000 મળીને કુલ 133 વાહનોની 9,07,000 બોલી લગાવી હતી તથા જેસાવાડા પોલીસ મથકના કુલ 37 વાહનોની બોલી રૂપિયા 2,31,000 લગાવી હતી અને આમ કુલ 170 વાહનોની રૂપિયા 11,38,000 બોલી લગાવી બદરી આલમે હરાજીના જીત મેળવી હતી. આમ ગરબાડા તથા જેસાવાડા પોલીસ સ્ટેશનના કુલ 170 બિનવારસી વાહનોની રૂપિયા 11,38,000 બોલી લાગી. ગિરીશ આવી જા.